ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયની અંદર મૂળાક્ષર લેખન સુધીનું અભ્યાસ કરવાનો છે. અગાઉના વિડીયોમાં તમે કથી થ સુધીનો મૂળાક્ષર લેખન શીખી ગયા છો ને? અને બધા વિદ્યાર્થીઓએ, ઘણા વિદ્યાર્થીઓએ મને ફોટા પણ મૂક્યા હતા કે એમને સરસ મજાની ડબલ લીટીની નોટબુક્સમાં લેખન કાર્ય કર્યું હતું. તો દરેક વિદ્યાર્થીએ આવી રીતે સરસ લેખન કાર્ય કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, કથી થ સુધીના તમે મૂળાક્ષર લેખન ભણી ચૂક્યા છો. તમારી નોટબુક્સ ડબલ લીટીની છે ને, એ રીતે આપણે અહીંયા ખાના કાઢ્યા છે. તમારે શું કરવાનું છે? ડબલ લીટીની નોટબુક્સમાં મોટી લાઈન છે ને, ત્યાં તમારે લખવાનું નથી. ડબલ લીટીની નોટબુક્સમાં જે નાની લીટી છે એમાં તમારે સરસ મૂળાક્ષર લેખન કરવાનું છે. તો આજે આપણે દથી જ્ઞ સુધીનું મૂળાક્ષર લેખન કરીશું. એ પહેલાં દરેક વિદ્યાર્થી મિત્રોને અગાઉના વિડીયોમાં કહ્યું હતું કે તમારે ત્રણ નોટબુક્સ લાવવાની છે. મને ખબર છે કે ઘણા વિદ્યાર્થીઓ લાવી પણ હશે. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે સ્કૂલમાં બારમા ધોરણના વિદ્યાર્થીઓ હતા ત્યારે આપણે એક સરસ મજાની સમરસ્મૃતિની ચોપડીનો ઉપયોગ કરતા હતા. આ ચોપડી બહુ જ સરસ થાય છે અને પ્રકાશન ભાવિક પ્રકાશન છે. સમરસ્મૃતિ ભાગ એક એવા આપણે ત્રણ ભાગો અહીંયા ત્રણ ભાગનો અભ્યાસ કરાવતા હતા. એક ભાગની અંદર ત્રણ મહિના સુધીનો અભ્યાસક્રમ હોય છે. સમરસ્મૃતિ ભાગ એકમાં જૂન, જુલાઈ, ઓગસ્ટ એવી રીતે એકથી ત્રણ ભાગ આવે છે. આ બુક્સની અંદર આ બહુ સરસ બુક છે, આપણી શાળા માટે સિલેક્ટેડ કરેલી છે. આ બુક્સમાં ગુજરાતી છે, ગણિત છે, અંગ્રેજી છે અને સાથે સાથે સામાન્ય જ્ઞાન પણ છે. તમે લેખન કાર્ય પણ બહુ સરસ રીતે કરતા આવો છો. જુઓ, આમાં સરસ મજાનો રેખાંકન લેખન છે, જોડકા છે અને મૂળાક્ષર લેખન પણ આવેલા છે, કલર્સ પણ ભૂલવાના છે. તો જો વિદ્યાર્થી મિત્રો, તમારે આવી નોટબુક્સ લાવવી હોય તો બાર બુક સ્ટોરમાં આવી મળતી હશે. તમારે પણ ઘરે બેસી અને આ બુક્સમાં લખવું હોય તો લખી શકો છો. એ સિવાય ફરજિયાત નથી, પણ તમારે લાવવી હોય તો તમે લાવી શકો છો. એ સિવાય આપણે અહીંયા જે નોટ આપણે વિડીયો જે બનાવીએ છીએ એ તમારે લેખન કરે નોટબુકમાં તો ફરજિયાત કરવાનું છે, બુક્સ લાવી ફરજિયાત નથી. તો ચલો આજે આપણે સરસ અહીંયા મૂળાક્ષર લેખન કરીએ. ચલો, આ શું છે? દ છે. દ દડામાં દ. તો તમારે અહીંયા નાની લીટીમાં દ લખવાનું છે. શું લખવાનું છે? દ. આને શું કહેવાય? ધજાનો ધ. ઘ અને ધ માં તમારે બહુ ખ્યાલ રાખવાની. ઘ આ ઊંચી લીટીનો હોય છે, એની લીટી બહુ ઊંચી હોય છે અને ધજા ધની લીટી નાની હોય છે. એ તમારે ઘ અને ધમાં ખૂબ જ ધ્યાન રાખવાનું. તો આ છે ધજાનો ધ. નાની લીટીમાં સવાય એટલા અક્ષર તમારે કાઢવાના. આ છે ન. ન નંગારાનો ન. પ પતંગનો પ. આ શું છે? ફટાકડાનો ફ. તમારી નાની લીટીમાં સરસ આ રીતે ફ લખવાનો છે. હવે આ શું લખ્યું છે? બ. બ બકરીનો બ. બ મમેડાનો બ. મ મરચાનો બ. જો ભાઈ અહીંયા લખ્યું છે ને કે મ મરચાનો, એવું નહીં. મ મરચાનો મગર થાય, મ બગરનો ગર થાય, એવી રીતે અલગ અલગ. ય યતીનો ય. આ શું છે? ર છે. ર રકડાનો નંબર કહેવાય, ર કાબીનો નંબર કહેવાય. આ છે લખોટીનો લ. તમારે અહીંયા નાની લીટી મોટી લીટીમાં લખવાનું નથી, નાની લીટીમાં સરસ મજાનું લેખન કાર્ય કરવાનું છે. વ વાસણનો વ. જો ભાઈ ત્રણ સ્વર છે, આ ત્રણેય સ્વરનો ઉચ્ચાર
ઊંડા વાળો સ પણ કહેવાય, લાવી દેવાય સરણાઈનો સ. આ છે ષટકોણનો ષ, આને શું કહેશું? સસલાનો સ. આનો ઉચ્ચાર સરખો છે પણ એનું એની અક્ષર અલગ છે. આ છે હ, હ યજ્ઞનો જ્ઞાન. આ પણ તમને કદાચ અખબર લાગશે. શું કરવાનું છે? અખબર નો ઉપયોગ કરી ઉપર આમ આગળ